નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું બાગડા સંદીપ સર અનિલ જ્ઞાન મંદિર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમારી સમક્ષ પ્રસ્તુત છું ધોરણ 9 ગણિત વિષયમાં બીજું ચેપ્ટર બહુપદી, જેમનો હવે પછીનો 9મો ભાગ લઈને. અત્યાર સુધીમાં નાના નાના ભાગોમાં આપણે મિત્રો એટલું જોયું, બહુપદીથી શરૂઆત કરી, બહુપદી કોને કહેવાય, એમાં આપણે ચલ અચળ બધો ખ્યાલ મેળવો, એમની ઘાતનો ખ્યાલ મેળવો, એમની ઘાત છે અનુરૂણ પૂર્ણાંક હોય છે એવો ખ્યાલ મેળવો તો જ એને બહુપદી કહેવાય, એના સહગુણકો કોને કહેવાય બધો જ ખ્યાલ મેળવો, એ પછી બહુપદીના શૂન્યો વિશે ખ્યાલ મેળવો કે કોઈ પણ કિંમત એમાં ચલની કોઈ પણ કિંમત બહુપદીમાં મૂકીએ અને આપણે કિંમત મેળવતા પણ શીખી ગયા હતા, એ જ કિંમત જો ઝીરો થઈ જતી હોય તો ચલની એવી કિંમતને બહુપદીનો શૂન્ય કહેતા હતા. એ પછી બહુપદીનો ભાગાકાર એવો ટોપિક આવ્યો હતો. બહુપદીના ભાગાકારમાં પણ આપણે શીખી ગયા કે સાદા ભાગાકારની જેમ જ કોના વડે ભાગ ચલાવવો એ અગત્યનું છે. ભાગ ચલાવ્યા પછી બંનેનો જેમ ગુણાકાર કરીએ છીએ આપણે સાદા ભાગાકારમાં, એ જ રીતે અહીંયા ભાગાકાર થાય. પણ અહીંયા એવું છે કે બે પદ કે ત્રણ પદ આપેલા હોય તો જે ભાગ આપણે ચલાવીએ છીએ એ બે કે ત્રણ કે જેટલી પણ સંખ્યા હોય બધાને ગુણે, એનો તો તમને ખ્યાલ જ છે, એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર અથવા એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર, આ બધો જ તમને ખ્યાલ છે મિત્રો. મતલબ કે એનો ગુણાકાર થયા પછી આપણે જેમ ભાગાકારમાં બાદબાકી કરીએ છીએ એમ અહીંયા પણ બાદબાકી જ કરવાની છે. પછી જો ઉપર કંઈક સંખ્યાઓ વધતી હોય એટલે કે અહીંયા પદ હોય, અહીંયા પદ વધતા હોય તો ઉપરથી નીચે ઉતારી પાછી એક જે રકમ મળે એનો ભાગાકાર કરીએ છીએ, ભાગ ચલાવીએ છીએ પાછો, સેમ એ જ વસ્તુ અહીંયા પાછો ભાગ ચલાવવાનો, ગુણાકાર કરીને જે ગુણનફળ મળશે એને બાદ કરવાનું, પછી છેલ્લે આપણે શેષ વધે છે, એ જ પ્રક્રિયા છે. પણ આ પ્રક્રિયામાં સૌથી પહેલાં ધ્યાન શું રાખવાનું એની થોડીક માહિતી આપી દઉં છું. વારંવાર દરેક લેક્ચરમાં આવું કહું છું એનું કારણ કે જો તમને થોડુંક મગજમાં બેસી જાય તો તમને ક્યારેય ભૂલાય નહીં કે આમાં ભાગ ક્યારે ચલાવવો, સૌથી પહેલું કાર્ય પહેલી પ્રક્રિયા કઈ કરવાની, ભાગ કોના વડે ચલાવવો, પછી ગુણાકાર કેમ કરવો, દરેકમાં કાંઈક ને કાંઈક આપણે એક પદ્ધતિથી તમને શીખવાડ્યું જ છે, બરાબર. હજી પણ આપણે શીખીએ, જુઓ પહેલાં એ પ્રોસિજર એ પ્રક્રિયા શું છે એને ધ્યાનમાં રાખીએ મિત્રો. જુઓ કે કોઈ પણ આપણે ભાગાકાર કરવો છે બહુપદીનો, સૌથી પહેલું તો ભાજ્ય બહુપદી જેને આપણે ભાગવાનું છે, પછી ભાજક બહુપદી જેના વડે ભાગવાનું છે. ઘણાને સૌથી પહેલું એ મગજમાં હતું કે સાહેબ ખબર કેમ પડે કે કયું ભાજ્ય છે ને કોને ભાગવાનું છે. ચોખ્ખી વાત છે મિત્રો, જેને ખ્યાલ નથી ધ્યાન રાખજો, કે જેમાં મોટી ઘાત દેખાતી હોય એ ભાજ્ય છે, નાની ઘાત દેખાતી હોય ભાજક છે, બરાબર. અથવા તો બંનેની ઘાત કદાચ સરખી હોઈ શકે, ચાલો આપણે એવું માની લઈએ, બરાબર. તો ત્યાં લખેલું હશે કે પી ઓફ એક્સ એ ભાજ્ય, એવું બનશે જ નહીં આમ તો, બરાબર. મોટા ભાગનામાં છતાં એવું લાગે તો લખવું હોય કે ભાઈ પી ઓફ એક્સ તો એ ભાજ્ય છે, મુખ્ય બહુપદી, પોલિનોમિયલ બહુપદી જેને આપણે કહીએ છીએ, મુખ્ય બહુપદી એટલે એ ભાજ્ય બહુપદી છે. જી ઓફ એક્સ કે ડી ઓફ એક્સ એવું લખેલું હોય તો એ ભાજક છે. અને એ એમાં પણ મિત્રો તમને સ્પષ્ટતા તો કરેલી જ હોય આમ તો, કે ભાઈ કોને કોના વડે ભાગવું એવું, બરાબર. એટલે ત્યાં તમારું ક્લિયર થઈ ગયું. હવે પછી બીજી વાત કે સૌથી હવે પ્રક્રિયામાં શું કઈ રીતે કરવું છે, પ્રક્રિયામાં શું મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. પ્રક્રિયાઓ માટે પહેલી સૌથી પહેલી પ્રક્રિયા એ કે બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં એને ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે, ઉતરતા ક્રમમાં. પહેલાં સૌથી મોટી ઘાત પછી એના નાની ઘાત, એ રીતે પ્રમાણિત સ્વરૂપમાં કરી દઈએ. ભાજ્ય અને ભાજક બંનેને જો પ્રમાણિત સ્વરૂપમાં ન હોય તો, જો હોય જ પહેલેથી તો કંઈ વાંધો નહીં, તો એને કંઈ કરવાની જરૂર નથી. બસ ભાગાકારની નિશાની આવી રીતના મૂકી હવે ભાગ કોના વડે ચલાવવો, તો કે બંનેનું પહેલું પહેલું પદ.
ભાજ્ય અને ભાજકનું હવે જે પહેલું પહેલું પદ દેખાય તમને એ બંનેનો ભાગાકાર કરવાનો, પહેલા ભાજ્ય પછી એના છેદમાં ભાજકનું પહેલું પદ, ભાજ્યનું પહેલું પદ અને ભાજકનું પહેલું પદ એ બંનેનો ભાગાકાર કરો, જે ભાગાકાર આવશે જે ભાગફળ તમને મળશે। ભાગાકાર એટલે એમાં એવું હશે મિત્રો કે તમે છેદમાં લખશો એટલે તમને ખબર પડી જશે, પહેલા અંશમાં ભાજ્ય લખો પછી ભાજક લખશો એટલે છેદ ક્યાંક ઉડતો જશે, ન ઉડતો હોય તો એને એમણે રાખી દેવાનું, અપૂર્ણાંક સંખ્યા હોય કે ગમે હોય બરાબર। પણ જે પણ કઈ ભાગફળ તમને મળશે અહીંયા ભાગાકાર થયા પછી એના વડે ભાગ ચલાવવાનો છે તમારે, બસ એના વડે ભાગ ચાલે એટલે જે પણ કઈ ભાજકમાં જેટલી પણ સંખ્યા પદ છે એ બધાને ગુણી નાખે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર, એમાં મેં તમને પેલી ફુવારાની જેવું યાદ પણ રખાયું છે બરાબર, એ જ પ્રક્રિયા ગુણાકાર કરી બંનેનો, એ ગુણાકાર જે આવે એ લખવાનું ગુણન પણ નીચે લખવાનું જે આવે બરાબર છે, પદની નીચે લખો જે ભાજ્ય આપ્યું છે ભાજ્યની નીચે લખો તમે, પછી ખાસ એ યાદ રાખવાનું કે બાદબાકી થાય છે અહીંયા આપણે જેમ બાદબાકી કરીએ ને પછી જે મળે એ ઉપરથી નીચે ઉતરે વળી પાછું, એ જ પ્રક્રિયામાં આગળ ઉતારવાનું છે કે અહીંયા બાદબાકી થાય છે એટલે આગળ માઇનસ નિશાની હોય એટલે એના પછીના દરેક પદની નિશાની બદલે, આપણે કાઉન્સ છોડીએ એટલે નિશાની બદલે આપને ખ્યાલ છે, તો આપણે અહીંયા દરેક નિશાની બદલાવી દેવાની છે, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય, બસ પછી એ જ પ્રક્રિયા, એ પછી જે પદ વધ્યા હોય નીચે ઉતારવાનો પાછી એ જ પ્રક્રિયા, બંનેનું પહેલું પહેલું પદ લઈ ભાગાકાર કરો, જે આવે એના વડે ભાગ ચલાવો, ગુણાકાર કરો, બાદબાકી કરો। એટલે બાદબાકીનો મતલબ અહીંયા એવો છે મિત્રો કે ભાઈ જો નિશાની સરખી હોય તો સરવાળો થાય અને નહીતર જુદી હોય તો બાદબાકી થાય, એ તમને મેં ઘણી વખત કીધેલું છે એ તમને ખ્યાલ જ હશે મિત્રો બરાબર। અને પ્રશ્ન બાદ બાકી તમે કહેતા હતા અહીંયા ક્યાં સરવાળો વગેરે એવું થાય ઘણા એને મગજમાં, પણ એવું જરૂરી નથી, ભલે માઇન દાખલા તરીકે માઇનસ પાંચ અને માઇનસ ચાર એમ આપેલા હોય તો એનો સરવાળો કરવો પડે, ભલે બે માઇનસ છે કારણ એટલે જ સરવાળો કરવો પડે કે બે માઇનસ છે ને એટલે સરખી નિશાની છે, એટલે તો માઇનસ ન થાય, નિશાની જે હોય તે માઇનસ પાંચ અને માઇનસ ચાર હોય તો માઇનસ પાંચ માઇનસ ચાર બરાબર માઇનસ નવ, પાંચ ને ચાર નવ સરવાળો કરવાનો, શું કામે નિશાની બે સરખી છે માઇનસ માઇનસ એટલે, પણ નિશાની જે હોય કે પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ, આ રીતે બરાબર, બસ એ પ્રક્રિયાઓને ધ્યાનમાં લેવાની છે। અને બીજી બાબત કે અહીંયા સરવાળો કે બાદબાકી ત્યારે જ થાય કે જ્યારે એ બંને પદ સજાતીય હોય, સજાતીય એટલે તો કે બંનેના ચલ સરખા હોય અને ઘાત સરખી હોય ત્યારે જ, એટલે કે એક્સ નો ઘન છે પેલા પદમાં એની નીચે પણ એક્સ નો ઘન છે તો પછી તમારે સરવાળો બાદ બાકી થાય નહીં, જો ન હોય દાખલા તરીકે પેલામાં એક્સ નો ઘન હોય બીજામાં એક્સ નો વર્ગ હોય તો એનું કાંઈ ન થાય, કાંઈ ન થાય મતલબ એનું કાંઈ ન થાય એટલે એને એમણે મૂકી દેવાના, એમણે જ મૂકી દેવાના, એક્સ નો ઘન પ્લસ એક્સ નો જે હોય દાખલા તરીકે પાંચ એક્સ નો ઘન હોય ત્રણ એક્સ નો વર્ગ હોય તો પાંચ એક્સ નો ઘન પ્લસ ત્રણ એક્સ નો વર્ગ, પ્લસ હોય પ્લસ માઇનસ હોય તો માઇનસ ત્રણ એક્સ જે હોય બરાબર। અને બાકી મેં રહી વાત કે બે પદ જયારે સરખા હોય, એક્સ ઘન વાળા હોય, વર્ગ વર્ગ વાળા હોય, મતલબ કે સજાતીય પદો હોય તો એમનો સરવાળો કે બાદ બાકી થઈ શકે છે। અને હવે તમને એ પણ ખ્યાલ છે કે સરવાળો ક્યારે થાય બાદ બાકી ક્યારે થાય, જો બે ની નિશાની સરખી હોય તો સરવાળો કરીને જે નિશાની હોય મૂકી દેવાની, પ્લસ હોય પ્લસ માઇનસ હોય માઇનસ, જો નિશાની જુદી જુદી હોય તો તમારે બાદબાકી કરવાની નિશાની મોટા પદની મૂકી દેવાની। અને છેલ્લી વાત મિત્રો કે હવે એ નિશાની ફેરવ્યા પછી હવે તમારે નિશાની કઈ ધ્યાનમાં લેવાની છે તો કે છેલ્લા જે પદ હોય નીચેના પદ એની નિશાની બદલાવીએ છીએ આપણે, બસ એ બદલાવેલી નિશાની તમારે ધ્યાનમાં લેવાની છે મિત્રો। આટલા મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખશો એટલે 100% બહુપદીનો ભાગાકાર ગમે તે રીતે હોય ગમે તેવો ભાગાકાર હોય એ આવડી જાય, બસ એ જ પ્રક્રિયાને ધ્યાનમાં લેવાની છે, આ જ ભાગાકારની પ્રક્રિયાને આપણે ધ્યાનમાં લેવાની છે। અને એ જો તમે ધ્યાનમાં લેશો એટલે 100% તમને આવડી જ જશે 100%। ચાલો હવે આપણે ઉદાહરણ 8 પહોંચાતા બરાબર ત્યાંથી આપણે આગળ વધારીએ મિત્રો। જો અહીંયા એક્સ ઘન પ્લસ એક ને x પ્લસ એક વડે ભાગવાના છે, તો જો અહીંયા બીનું પેલું પેલું પદ એક્સ ઘન પ્લસ એક બરાબર એક્સ ઘન પ્લસ એક આ ભાજ્ય છે, આ ભાજક અહીંયા મળશે એ ભાગ પણ અને અહીંયા છેલ્લે જે મળશે એ શેષ, કે તમને ખ્યાલ છે બરાબર। હવે વાત એ કરીએ કે
प्रमाणित स्वरूप में फेरवेलू है कि नहीं, तो के हाँ एक्स घन पीछे डायरेक्ट एक है। जो मित्रों अँ एक्स वर्ग वालू पद के एक्स वालू पद जे छे एक एक घात वालू पद ने बे घात ई नथी तो कहीं वांधो नहीं, आपणे एमां उमेरी न सकीए। हाँ उमेरवा होय तो आपणे एमां जीरो एक्स नो वर्ग प्लस जीरो एक्स एवुं उमेरी सकीए, पण उमेरवानी जरूर पण नथी, डायरेक्टली पण थई शके छे। मित्रों तो हवे जुओ के एक्स घन प्लस एक जे छे एने आपणे एक्स प्लस एक वडे भागी, तो बन्नेनुं पहेलुं पद एक्स घन अने आनुं पहेलुं पद एक्स, तो एक्स घन अने एने भांग्या आपणे एक्स करीए एटले जुओ तो आ एक एक्स छे उड़ी जशे। आम अहीं त्रण वखत एक्स छे, एक्स गुण्या एक एक्स उड़ी जाय एटले शुं वधे, एक्स नो वर्ग वधे, बराबर छे मित्रों। तो ई एक्स ना वर्ग वडे भाग चाले, जो आपणे अहीं एक्स ना वर्ग वडे भाग चलावेलो छे। हवे ई ज भाग आ बंने ने गुणे, अहीं फुवारा पत्ती आपणे एटला माटे कहीए छे के आ बंने ने गुणे एक्स वर्ग छे ई एक्स ने पण गुणशे अने एक ने पण गुणशे। हवे ई एक्स वर्ग छे ई एक्स ने गुणशे एटले एक्स नो घन थई जशे, एक्स वर्ग छे आ एक ने गुणशे एटले एक्स वर्ग गुण्या एटले एक्स वर्ग थई जशे। आ रीतनुं એટલે આપણે એની નીચે મૂકી દીધા, ગુણાકાર થઈ ગયો એટલે હવે નિશાની બદલાવવાની, બંને પ્લસ છે તો જા બદલાવી દીધી આપણે, બંને નિશાની માઇનસ કરી દીધી મિત્રો। અને પછી આમાં એ પણ યાદ રાખવાનું કે પહેલું પદ હંમેશા ઉડતું જોઈએ, જો અહીંયા એક્સ ઘન અને માઇનસ એક્સ ઘન ઉડી જાય છે, પ્લસ અને માઇનસ ઉડી ગયા એટલે કે ઝીરો થઈ ગયા, એટલે હવે જે વધુ હોય લખવાનું। બીજી વાત કે અહીંયા ખાલી એક વધ્યો છે, અહીંયા એક્સ વર્ગ વધ્યો છે, મતલબ કે આનો સરવાળો કે બાદબાકી એમ ન થાય, એને એ જ રીતે લખી નાખવાનું, પેલા મોટું પદ પછી એના નાનું પદ, એ રીતે। તો જો અહીંયા પેલા બે ઘાત મોટી છે એટલે એની નિશાની માઇનસ છે, જો આ બરાબર, તો માઇનસ એક્સ વર્ગ પેલા લખ્યું ને પ્લસ વન એની બાજુમાં લખી નાખ્યા, પ્લસ વન છે તો અહીંયા પ્લસ વન લખ્યા, તો માઇનસ એક્સ વર્ગ પ્લસ વન એને આ રીતે લખી નાખવાનું, એનો સરવાળો બાદબાકી ન થતા હોય તો મિત્રો, બરાબર। હવે આપણે એ બીજી બહુપદી મળી ગઈ કહેવાય કે ભાઈ માઇનસ એક્સ નો વર્ગ પ્લસ એક, હવે એને પાછા એક્સ પ્લસ એક વડે ભાગવાના, એટલે નિયમ એ જ મિત્રો, માઇનસ એક્સ નો વર્ગ જે છે પેલું પદ અને આનું પેલું પદ છે એક્સ, બે નો ભાગાકાર કરો એટલે એક એક્સ ઉડી જાય એટલે તમને એક્સ વધશે, પણ કેવા માઇનસ, તો માઇનસ એક્સ વડે જો આપણે અહીંયા આ ભાગ ચલાવીએ છીએ, એ જ માઇનસ એક્સ પાછો આ એક્સ ને પણ ગુણશે અને એકડાને પણ ગુણશે, બરાબર। તો માઇનસ આ એક્સ જ્યારે આ એકને એક્સને ગુણશે ત્યારે એક્સ ગુણ્યા એટલે એક્સનો વર્ગ એટલે માઇનસ એક્સનો વર્ગ થશે, અને બરાબર અહીંયા, અને આ માઇનસ એક્સ પાછો એકને ગુણશે એટલે માઇનસ એક્સ ગુણ્યા એટલે માઇનસ એક્સ, જો આવું થઈ જાય માઇનસ એક્સ વર્ગ માઇનસ એક્સ, આવું થઈ જાય। હવે આ ઉડી જાય, નિશાની બદલાવી દેવાની, બંને પ્લસ થઈ જશે, અહીંયા માઇનસ છે તો આ બે જો નિશાની બદલાવી દીધી આપણે, હવે એ જ નિશાની તમારે ધ્યાનમાં લેવાની છે, માઇનસ એક્સ વર્ગ પ્લસ એક્સ વર્ગ પહેલું પદ હંમેશા ઉડતું જ હોય, એ ઝીરો થઈ ગયું સમજી લેવાનું તમારે, બરાબર। હવે અહીંયા કાંઈ આ પ્લસ એક અને આ પ્લસ એક્સ, તો હવે એમાં પણ કાંઈ સરવાળો બાદબાકી થતા નથી, એટલે એ પદને હમણાં મૂકશો આપણે, પ્લસ એક્સ પ્લસ એક એટલે એક્સ વત્તા એક મળ્યું આપણને, બસ પાછી એ જ પ્રક્રિયા, એક્સ વત્તા એક પેલું પદ એક્સ છે, આનું પણ પેલું પદ એક્સ છે, એક્સ ભાંગે એક્સ કરો એટલે એક્સ એક એક્સ, આ એક વડે ભાગ ચલાવ્યો, જો આપણે એ એકડો આ બંનેને ગુણશે એક્સ અને એકને એટલે એક્સ વત્તા એક મળી જશે, બે સરખું મળ્યું, એનો મતલબ હવે નિશાની પણ બદલે પ્લસ ની માઇનસ થઈ ગઈ, એનો મતલબ પ્લસ માઇનસ ઉડીને ઝીરો થઈ ગઈ, અહીંયા પણ એક માઇનસ એક ઉડીને ઝીરો થઈ ગઈ, મતલબ અહીંયા શેષ છે એ ઝીરો આવી કહેવાય મિત્રો, બરાબર। આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ, બરાબર, કે શેષ ઝીરો આવે છે એવું જરૂરી નથી કે શેષ ઝીરો જ આવે એમ, બરાબર, શેષ ઝીરો ન પણ આવતી હોય, પણ હા આના ઉપરથી ચાલો એક વાત નક્કી લઈએ, પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓમાં આગળ વધશું મિત્રો, કે અહીંયા એક્સ ઘન વત્તા એકને આપણે એક્સ વત્તા એક વડે ભાગ્યા, પછી જે મળ્યું ભાગફળ મળ્યું એક્સ વર્ગ માઇનસ શેષ ઝીરો મળી। હવે મિત્રો એટલું જ અહીંયા મારે ફક્ત કહેવું છે કે શેષ જ્યારે ઝીરો મળે છે ત્યારે આ એક્સ પ્લસ એક આ બહુપદીનો અવયવ હોય એવું કહેવાય, આ બેનો અવયવ થાય, જો એક્સ ઘન વત્તા એક એટલે સૂત્ર પણ જો તમને આવડતું હોય એ ઘન પ્લસ બી ઘનનો, તો તમે આરામથી એ પણ કહી શકો કે એ પ્લસ બી કૌંસમાં એ વર્ગ માઇનસ એ બી પ્લસ બી વર્ગ, એટલે અહીં જ થયું, જો અમે એક્સ પ્લસ એક કૌંસમાં એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ, મતલબ કે અહીં આ એક્સ પ્લસ એક આનો અવયવ છે એવું કહેવાય, કારણ કે શેષ ઝીરો આવે છે, બરાબર, પંદર છે અને તમે ત્રણ વડે ભાગો તો ત્રણ પંચા પંદર, અહીંયા શેષ ઝીરો આવ્યું એટલે ત્રણ અને પાંચ જે છે એને આ પંદરના અવયવ કહેવાય,
પણ તમે 15 જે છે એને 2 વડે ભાગો તો 2 7 14 શેષ 1 આવી જાય એનો મતલબ જો 2 અને 7 ને 15 ના અવયવ ન કહેવાય બરાબર એના ઘડિયામ કે આવતા નથી પણ તમને ધ્યાનમાં છે મતલબ અહીંયા શેષ 0 આવે તો ઈ 2 ના અવયવ છે આ ભાજક જે છે ભાજક ઈ આપેલ બહુપદીનો એટલે કે ભાજ્યનો એક અવયવ છે એવું કહેવાય હવે એના માટે બીજી રીતે શેષની રીતે પણ x પ્લસ 1 જો અહીંયા અવયવ છે તમે x પ્લસ 1 બરાબર 0 લ્યો તો x બરાબર મતલબ કે એનું શૂન્ય અથવા b જેમ કહી શકાય એક પહેલી બાજુ એટલે માઇનસ 1 થઈ જાય તો x બરાબર માઇનસ 1 મળે એનું બીજ અથવા એનું શૂન્ય કહેવાય બરાબર છે તો આ ભાજકનું શૂન્ય તમને માઇનસ 1 મળ્યું x બરાબર માઇનસ 1 અને ઈ જ x બરાબર માઇનસ 1 તમે આ બહુપદીમાં મૂકી દો ભાજ્ય બહુપદીમાં બરાબર ભાજ્ય બહુપદી એટલે x ઘન પ્લસ અને હમણાં જ મેં જોયું x બરાબર મેં તમને કીધું માઇનસ 1 મળ્યા હતા x પ્લસ 1 બરાબર 0 હતા આમ એને પહેલી બાજુ લઈ ગયા એટલે x બરાબર માઇનસ 1 હોય તો એ માઇનસ 1 તમે આમાં મૂકો માઇનસ 1 નો ઘન પ્લસ 1 માઇનસ 1 નો ઘન એટલે માઇનસ 1 થશે મિત્રો માઇનસ 1 પ્લસ 1 1 માંથી 1 જાય એટલે 0 તો જો અહીંયા 0 આવતું હોય આ રીતે સૌથી પહેલા ભાજક જે છે એને એના બરાબર 0 લે તમે x ની એટલે કે ચલ ની કિંમત ગોતો અહીં x પ્લસ 1 આવ્યો છે એના બરાબર 0 લીધા એટલે આપણે માઇનસ 1 મળ્યા x બરાબર ઈ જ x ની કિંમત તમે ભાજ્ય બહુપદી માં મૂકી દીધો આપણે ભાજ્ય બહુપદી x ઘન પ્લસ 1 છે એમાં આ કિંમત મૂકી માઇનસ 1 નો ઘન એટલે અહીં 0 મળ્યા જો આપણને 0 મળતું હોય તો આ x પ્લસ 1 એનો એક અવયવ કહેવાય બરાબર આ રીતે તમે ડાયરેક્ટ ભાગાકાર વગર પણ કહી શકો આનો અવયવ હશે કે નહીં જો અહીંયા માની લો કે x પ્લસ 2 વડે ભાગવાના થાત તો અહીંયા શેષ 0 ન વધત બરાબર તો તમે આરામથી કહી શકત કે અહીંયા શેષ 0 નથી વધતી એટલે તમારે x પ્લસ 2 હોત તો તમારે x ની જગ્યાએ અહીંયા માઇનસ 2 લેવા પડે x પ્લસ 2 બરાબર 0 લઈ લ્યો એટલે x બરાબર માઇનસ 2 થાય તો x ની જગ્યાએ તમારે માઇનસ 2 લેવા પડે માઇનસ 2 નો ઘન જો x ઘન વત્તા 1 માં માઇનસ 2 નો ઘન વત્તા 1 આ રીતે માઇનસ 8 વત્તા 1 એટલે માઇનસ 7 વહી થાય 0 ન મળ્યા જો માઇનસ 7 મળ્યા એનો મતલબ કે એનો અવયવ નથી બરાબર એટલે આ રીતે તમે કોઈ પણ ભાજક જે છે એ આપેલ ભાજ્યનો એક અવયવ હશે કે નહીં ખબર પડી જાય તમને ડાયરેક્ટલી ભાગાકાર કર્યા વગર પણ તમને એ ખ્યાલ આવી જશે મિત્રો બરાબર હવે નેક્સ્ટ પછીના બીજા લેક્ચરમાં આપણે વધારે પ્રેક્ટિસ માટે ભાગાકારની સ્વાધ્યાયના દાખલાઓની પ્રેક્ટિસ રૂપે મળીશું મિત્રો આશા રાખું છું અહીંયા સુધીનું તમને સમજાઈ ગયું છે મિત્રો થેન્ક યુ વેરી મચ